અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. એક તરફ બજારમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે ત્યારે લોકો તેના વિના મરી રહ્યા છે. ત્યારે આવા સમય પણ કેટલાક લોકો 25,000માં ઇન્જેક્શન વેચી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા LCB પોલીસે આવા બે નંબરી કરનારા 4 લોકોને ઝડપી પાડ્યા છે. બેશરમ થઈને બેસી રહેલા આ લોકો છે રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારિયા. બજારમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ આવા માહોલમાં આ લોકો કમાઈ લેવા માટે મેદાનમાં આવી ગયા છે અને જરૂરિયાતમંદોને 25,000 જેટલી ઊંચી કિંમતે આ ઊંચા ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન વેચી રહ્યા છે. જો કે સાબરકાંઠા LCB પોલીસે શહેરના સહકારી જીન વિસ્તારમાંથી 3 જેટલા ઇન્જેક્શન સાથે આ 4 લોકોને ઝડપી પાડ્યા છે. ગઈકાલે પોલીસ તેમજ ફૂડ વિભાગને બાતમી મળી હતી કે હિંમતનગરમાં રેમડેસિવિરના ઇન્જેક્શન જે છે એ ખાનગી રીતે વેચાણ થઈ રહ્યું છે. એના માટે પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી અને એમાં જે ખાનગી માણસને ઊભા કરીને ફોન નંબર ઉપરથી જે સામે રેમડેસિવિરના બાબતે પૂછવામાં આવ્યા તો 3 ઇન્જેક્શન આપવાની વાત થઈ. તો એ પછી પંચો ગોઠવીને પોલીસના માણસો દ્વારા જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવી. એમાં ઉત્તમભાઈ જયંતિભાઈ સોલંકી છે, એમને પાસેથી 3 જે રેમડેસિવિરના જુદા જુદા બ્રાન્ડના જે વાયલ જે છે કબજે કરવામાં આવ્યા છે. એ પછી એ ક્યાંથી લઈને આવ્યા અને એના સાગરિતોની પૂછપરછ કરવામાં આવી. સહકારી જીન વિસ્તારમાંથી ઝડપાયેલા આ 4 લોકો અમદાવાદથી કોઈ સચિન નામના ઈસમ પાસેથી ઇન્જેક્શન લાવતા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસની તપાસમાં આ ઇન્જેક્શન અસલી હોવાનું ખુલ્યું હતું ત્યારે આ ઇન્જેક્શન જરૂરિયાતમંદોને 25,000માં આપતા હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે અલગ અલગ કલમો હેઠળ આ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. એના સાથે સાથે દિનેશભાઈ જીવાભાઈ વણકર, પિયુષભાઈ આંબાલાલ પટેલ અને કમલેશભાઈ ધર્માભાઈ રાઠોડ કુલ મળીને 4 માણસોની ધરપકડ કરવામાં આવી છે અને એનાથી પૂછપરછ કરવામાં આવ્યા કે એ ક્યાંથી મેળવતા હતા. તે અમદાવાદથી કે સચિનભાઈ છે, એમના પાસેથી એ મેળવતા હતા અને એના તમામના વિરુદ્ધમાં અત્યારે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને એની સાથે સાથે એ મૂળ ક્યાંથી લાવ્યા હતા અને અત્યાર સુધી કેટલાને વેચાણ કર્યા છે એ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. આ જે ગુનો છે એમાં અત્યારે 4 આરોપી ઝડપાયા છે અને એકના નામ ખુલ્યા છે અને મુદ્દામાલમાં 2 જુદા જુદા બ્રાન્ડની મળીને કુલ 3 જે રેમડેસિવિરના વાયલ છે એ કબજે કરવામાં આવ્યા છે. જે અગાઉ જે વાત થઈ તો એમાં કુલ 25,000 દરેક ઇન્જેક્શનના વાત નક્કી થઈ હતી અને એક અઠવાડિયા 10 દિવસથી એ એક્ટિવ થયા હતા. તો એની પોલીસને બાતમી મળી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નહીં, અત્યાર સુધીની પૂછપરછમાં આવી કોઈ માહિતી મળેલ નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલમાંથી ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યાંના આ બીજા 4 શખ્સોને LCB પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે હજુ આ કાળા બજારીમાં વધુ નામ ખુલે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે. વિમલ પટેલ, D9 ન્યૂઝ, હિંમતનગર.